બાળ મિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર. આજે હું તમને એક સુંદર બાળ વાર્તા કહીશ જેનું નામ છે શાકભાજીનો દૂરદર્શન કાર્યક્રમ. રજાનો દિવસ હતો. ચંદુ ઘરમાં બેઠો હતો. એના ભાઈબંધો એની સાથે રમવા માટે આવ્યા હતા. ચંગુ હતો, મંગુ હતો, નંદુ હતો, ડબી હતી, છબી હતી, બબી હતી, ઝબી હતી, બધા બેઠા હતા. મમ્મીએ બધાને સિંગની ચીકી આપી હતી, તે ખાતા હતા. એટલામાં ડબીએ કહ્યું, ચાલો ટીવી જોઈએ. બધાએ કહ્યું, ચાલો ટીવી જોઈએ. તરત ડબી ઉઠી અને ટીવી ચાલુ કરી આવી. ટીવી ઉપર નવી નવાઈનો કાર્યક્રમ આવતો હતો. એ હતો શાકભાજીનો વેશભૂષા કાર્યક્રમ. સામે હતા કાકડી બહેન. કાકડીએ લીલા રંગની સાડી પહેરી હતી. લાંબી ચાલે આમ જાય તેમ જાય, ઘડીકમાં આડી પડે, ઘડીકમાં ઊભી થાય, કૂદકા મારે અને પોતાનો પરિચય આપે. હું છું કાકડી, લાંબી લાંબી, ક્યારેક પાતળી, ક્યારેક જાડી, ઠંડી ઠંડી, મીઠી મીઠી, મને મીઠા સાથે ખાઓ, મને મરી સાથે ખાઓ, ક્યારેક કરો કચુંબર, ક્યારેક કરો રાયતું, હું તો આખું સૌને ઠંડક, ખાતા થાય ઠંડક ઠંડક. એમ ગાતા ગાતા કાકડી બહેન ઠુમક ઠુમક ચાલ્યા ગયા. પ્રેક્ષકો એમને તાળીઓ પાડીને વધાવી લીધા. હવે આવ્યા કોળા ભાઈ. કોળ મટોળ ખાવકી ચાલે ચાલે, ધીમે ધીમે ચાલે, ગબડી ન પડાય એનું ધ્યાન રાખે. માથે આંટાવાળી પાઘડી, શરીરે મલમલનું પહેરણ, સામે ઉભા રહ્યા, માથું નમાવીને રામ રામ કર્યા. પછી ભારે અવાજે કહેવા લાગ્યા, મારું નામ કોળું, હું આવું મોટું, પણ વેલા ઉપર થાવ, મારું શાક થાય, મારું રાયતું થાય, કોઈને ભાવે કોઈને ન ભાવે, પણ લાગવું મીઠું, ખાવામાં ગુણકારી, કિંમતે સસ્તું, બધે મળો. એમ કહીને એ તમામ બેર ડગલા ભરતું ચાલુ કર્યું. પછી આવ્યા રીંગણા. એ તો હાર બંધ ઉભા રહી ગયા ને તાળી પાડીને સમૂહમાં ગાવા લાગ્યા. રીંગણા રે અમે રીંગણા રે, જાડા ખરા ને ખરા પાતળા રે, કાળા ખરા ને ખરા લીલા રે, રીંગણા રે અમે રીંગણા રે, ક્યારેક લાંબા ને ક્યારેક ગોળ ગોળ રે, ફૂટા પણ કહે અને કહે રવૈયા રે, રીંગણા રે અમે રીંગણા રે, શાક પણ થાય ને થાય ભરતું રે, ચટાકે દાંત તમતમતું રે, રીંગણા રે અમે રીંગણા રે, શિયાળાના અમે સરદાર રે, રોટલા સાથે અમે શોભીએ રે, રીંગણા રે અમે રીંગણા રે, ગરીબ પણ ખાય ને ખાય અમીર રે, આખા ભારતમાં મળીએ રે, રીંગણા રે અમે રીંગણા રે. એમ નાના ને મોટા, લાંબા ને ટૂંકા, કાળા ને લીલા રીંગણા ગાતા જાય ને નાચતા જાય. એમણે તો ધૂમ મચાવી દીધી. આખું ગીત ફરી ફરી ગાય ને એમણે રજા લીધી. પ્રેક્ષકોએ ખૂબ તાળીઓ પાડી. એમ એક પછી એક શાકભાજી આવ્યા. કોબી આવી ને ફ્લાવર આવ્યું, ટમેટા આવ્યા ને વટાણા આવ્યા, મરચા આવ્યા ને કોથમીર આવી, મૂળા આવ્યા ને ગાજર આવ્યું, પછી વારો આવ્યો બટેટા. બટેટો તમામ ભેર આવ્યો. દમદાર અવાજમાં એને પોતાનો પરિચય આપ્યો. બટેટું હું બટેટું, ગોળ મટોળ બટેટું, મને શેકીને ખાઓ, મને બાફીને ખાઓ, મને છીણીને ખાઓ, મને છુંદીને ખાઓ, મને સૂકવીને ખાઓ, મને તળીને ખાઓ, બધા શાક સાથે પડું, આખી દુનિયામાં મળું, હું છું શાકનો રાજા, ખાઈ ખાઓ તાજા માજા. એમ કહીને એક દો કરતું બટાટું ચાલ્યું ગયું. બધા પ્રેક્ષકોએ ખૂબ તાળીઓ વગાડી. છેલ્લે આવ્યો દૂધીબહેનનો વારો. દૂધીબહેન આવ્યા, શાંતિથી ચાલતા, થોડું થોડું મલકતા, નહીં જાડા નહીં પાતળા, સુંદર લીલા રંગવાળા, આવીને શાંતિથી ઉભા રહ્યા. બે હાથ જોડીને બધાને નમસ્તે કર્યા. મધુર વાણીમાં બોલવા લાગ્યા, મારું નામ દૂધી છે, હું વેલા ઉપર ઊભો છું, મારું શાક થાય, મારું રાયતું થાય, મને માંદા પણ ખાઈ શકે, સાજા પણ ખાઈ શકે, મારો હલવો થાય, થેપલા થાય, ભૂખ્યા થાય, રાયતું થાય, હું ઠંડક કરું છું, હું બુદ્ધિ વધારું, હું છું સાત્વિક, મને ખાય એ સાજા થાય, ડાંક્યા થાય, સારા થાય, હોશિયાર થાય, મને માથે કસો, આંખે મૂકો, હાથે કસો, પગે કસો, હું તાવ ભરું, હું ઠંડક કરું, તાજી તાજી દૂધી, લાગુ મીઠી મીઠી. એમ ઠાવકાચી બોલીને દૂધીબેન શાંતિથી ચાલ્યા ગયા. બધાનો પરિચય પૂરો થયો. હવે સંચાલકનો વારો આવ્યો. બધા શાકને અભિનંદન આપ્યા અને પરિણામ જાહેર કર્યું કે આમ તો બધા શાક સારા છે, કોઈમાં આ ગો છે, કોઈમાં તે ગો છે, પણ પહેલો નંબર આવે છે દૂધીબહેનનો, બીજો નંબર આવે છે બટાટાભાઈનો,
અને ત્રીજો છે ગાજર ભાઈનો. બધાએ તાળીઓ પાડી અને દૂધીને પટેટાને અને ગાજરને અભિનંદન આપ્યા. ચંદુ નંદુએ પણ તાળીઓ પાડી. પછી તો ઇનામ વેચાયા અને સંચાલકે પ્રેક્ષકોને કહ્યું, બાળમિત્રો તમે આ કાર્યક્રમ જોયો, તમે બધા જ શાકભાજી ખાતા હશો, ન ખાતા હો તો જરૂર ખાજો. ચાલો ત્યારે આવજો આવતા અઠવાડિયે આ જ સમયે ફરી મળીશું. ત્યારે હશે ફળોની વેશભૂષા. જોવાનું ચૂકશો નહીં. ફરીથી સૌને આવજો. નમસ્કાર. કાર્યક્રમ પૂરો થયો. બધા બાળકો બહુ ખુશ થઈ ગયા. બાળમિત્રો આ વાર્તા તમને ખૂબ ગમી હશે. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.